મોર્નિંગ એવરીવન. અને આગળના વિડીયોમાં આપણે શું કર્યું, ટોટલ બિસ્કિટ, ઓરેન્જ અને બનાનાની સંખ્યા શોધીને બરાબર છે. હવે ચલો આગળ જોઈએ. શું છે મંજીત અને ભાનુએ ક્વિકલી એટલે શું, ઝડપથી પોતાનું લંચ ફિનિશ કર્યું. શું મંજીત અને ભાનુએ ક્વિકલી ઝડપથી પોતાનું લંચ એટલે કે ખાવાનું ફિનિશ કર્યું, પૂરું કર્યું. અને ટાઈમ પસાર એટલે ટાઈમ પાસ કરવા એકબીજાને પઝલ પૂછવા લાગ્યા. શું ટાઈમ પાસ કરવા માટે એકબીજાને પઝલ બરાબર ઉખાણા પૂછવા લાગ્યા. મંજીત કહે, મંજીત શું કહે છે સાંભળો, 100 અને 150ની એક્ઝેક્ટલી બિટવીન આવતી સંખ્યા મને કહો. શું કહે છે, 100 અને 150 એક્ઝેક્ટલી બિટવીન આવતો નંબર મને કહો, એટલે કે 100 અને 150ની વચ્ચે આવતો નંબર સંખ્યા મને કહો. આવું પણ પૂછે છે, મંજીત પૂછે છે. ભાનુ કહે, જો તેનો આન્સર આપે છે ભાનુ. શું કહે છે, 120. તો મંજીત કહે ના. 130 તો કે ના. તો લાસ્ટમાં એને આન્સર આપ્યો શું, 125. તો જુઓ સ્ટુડન્ટ્સ, 100 અને 150ની બિટવીન નંબર કયા હશે, 125 બરાબર છે. એટલે 100 અને 150 ની બિટવીન નંબર કયો છે, 125. તમને બુકમાં આન્સર આપેલો જ છે બરાબર. હવે જો મંજીત કહે, ઓકે રાઈટ, સાચું, 125 કેવો આન્સર છે, રાઈટ આન્સર છે, સાચો છે. યુ આસ્ક નાઉ, હવે તું પૂછ. શું કે છે, યુ આસ્ક નાઉ, હવે તું પૂછ, તારો ટર્ન. મંજીત, બીજા બાળકો, બીજા ચિલ્ડ્રન પણ આમાં જોઈન થયા. શું બીજા ચિલ્ડ્રનને પણ આ જોઈને મજા આવી, તો એ પણ આની અંદર શેની અંદર પઝલ પૂછવામાં જોઈન થયા. અને બધા એકબીજાને પઝલ પૂછવા, પઝલ ક્વેશ્ચન્સ પૂછવા લાગ્યા. પઝલના ઉખાણા, પઝલ એટલે કે ઉખાણા બરાબર છે. તો એકબીજાને પઝલ પૂછવા લાગ્યા બરાબર. તમે પણ ટ્રીપ પર જાઓ તો કરો છો ને ક્વેશ્ચન આન્સર પઝલના, કરો છો ને, અંતાક્ષરી રમો, ડાન્સ કરો, પઝલ પૂછો બરાબર, નવી નવી ગેમ રમો. તો આ ચિલ્ડ્રન પણ ટાઈમ પાસ કરવા માટે આ રીતે પઝલ એકબીજાને પૂછવા લાગ્યા અને એનો આન્સર આપવા લાગ્યા. જુઓ, મેં મારા 4 ફ્રેન્ડને 4-4 ટોફીસ આપી. શું કે છે, મેં મારા 4 મિત્રોને 4 ફ્રેન્ડને 4-4 ટોફીસ આપી, 4-4 ચોકલેટ આપી. પછી કેટલી વધી, મારી પાસે 3 ટોફીસ વધી, એની પાસે 3 ચોકલેટ વધી. તો મારી પાસે ટોટલ હાઉ મેની ટોફીસ હતી. શું કેટલા ફ્રેન્ડને ચોકલેટ આપે છે, 4 ફ્રેન્ડ્સને કેટલી આપે છે, 4-4 ટોફીસ આપે છે. તો ટોટલ ટોફીસની સંખ્યા શોધવાની છે. જુઓ, ટોફીસ મળેલ ફ્રેન્ડની સંખ્યા ઇન્ટુ શું છે, દરેકને મળેલ ટોફીસ ની સંખ્યા. શું કીધું છે, પછી મારી પાસે વધેલ બરાબર છે, વધેલ ટોફીસ. જો સ્ટુડન્ટ્સ શું કહે છે, ટોફીસ મળે ફ્રેન્ડની સંખ્યા, કેટલા ફ્રેન્ડ્સને ટોફી મળી હતી, જુઓ 4 ફ્રેન્ડને, તો અહીંયા લખવાનો 4 ફ્રેન્ડ ઇન્ટુ શું છે, 4 4
ફ્રેન્ડને ટોફીસ આપી હતી જો અહીં લખેલું છે દરેક મળેલ ટોફીસની સંખ્યા કેટલી ટોફીસની સંખ્યા હતી 4 4 ટોફીસ આપી હતી તો અહીંયા લખાશે 4 દરેકને મળેલ ટોફીસની સંખ્યા તો કેટલી આવશે 4 પ્લસ બધે ટોફીસ મારી પાસે 3 વધી હતી તો કેટલી વધી હતી 3 તો પ્લસ બધે કેટલી ટોફી છે કેટલી ટોફી છે 3 વેરી ગુડ જો મળેલ ફ્રેન્ડ્સની સંખ્યા 4 4 4 ટોફીસ આપી હતી એટલે ટોફીસની સંખ્યા 4 એન્ડ બધે ટોફીસ કેટલી છે 3 હવે જો આ બેનો શું કરવાનું મલ્ટીપ્લિકેશન કરવાનું 4 ઇન્ટુ 4 4 4 4 કેટલા થશે 16 પ્લસ 3 ના 3 16 પ્લસ 3 કેટલા થશે 16 ની અંદર 3 એડ કરો તો 19 સો આવ્યું ટોફીસ હતી બરાબર છે ટોટલ કેટલી ટોફીસ હતી 19 બરાબર જુઓ નેક્સ્ટ શું છે 3 5 7 ની હેલ્પ થી તમે કયા નંબર બનાવી શકો જો તમને બે નંબર આપેલા છે કયા 357 અને 537 આ ઉપરાંત બીજા કયા જો કયા નંબર આપેલા છે આપણે અહીંયા જુઓ 3 5 એન્ડ 7 આ 3 નંબર આપેલા છે આ 3 નંબરની હેલ્પ થી આપણે બીજા કયા નંબર બનાવી શકીએ એ જોવાનું છે જો પહેલા તો કયો છે 357 એક આ નંબર બનશે બરાબર છે હવે જો 3 ની પ્લેસ એની એજ રહેવા દેવાની અને 57 ની પ્લેસ બદલી કરવાની તો પહેલા અહીંયા લખશું 7 અને અહીંયા લખશું 5 તો આપણો ફર્સ્ટ નંબર થયો 357 એન્ડ સેકન્ડ 375 શું કર્યું 3 ની પ્લેસ સેમ રહેવા દીધી અને આ 2 નંબરના ડિજિટની પ્લેસ સે ચેન્જ કરી દીધી હવે જુઓ નેક્સ્ટ શું છે આપણો 537 આ તમને સેકન્ડ નંબર આપેલો છે બરાબર છે અહીંયા પણ સે 5 ની પ્લેસ સેમ રહેવા દો અને 37 છે બરાબર છે બંનેની પ્લેસ ચેન્જ કરી દો અહીંયા લખો 73 તો આ મળી ગયો આપણો સેકન્ડ નંબર હવે જો આ કેટલા છે 7 ના 7 તો 7 35 લખાશે અહીંયા લખશું 3 એન્ડ અહીંયા લખશું 5 ફરી એ જ રીતે 7 ની સેમ પ્લેસમાં 3 અને 5 ની પ્લેસ ચેન્જ કરો તો અહીંયા થશે 53 તો 753 તો આપણને 3 5 એન્ડ 7 આ 3 નંબર પરથી આટલે કેટલી તો 1 2 3 4 5 6 6 નંબર બનાવી શકાય બરાબર સમજ પડી ને ચલો જુઓ નેક્સ્ટ શું કહે છે એવો નંબર જેમાં 8 એડ કરતા તે ડબલ થઈ જાય તે નંબર કયો શું કીધું છે 8 એડ કરતા કેવો થઈ જાય ડબલ થઈ જાય બરાબર છે જેની અંદર આપણે 8 એડ કરીએ અને એ નંબર ડબલ થઈ જાય એવો નંબર કયો જુઓ તો શું છે આપણે 1 ની અંદર 8 એડ કરીએ કેટલા થશે 9 બરાબર છે 2 ની અંદર 8 એડ કરો કેટલા થશે 10 3 ની અંદર 8 એડ કરતા 11 4 ની અંદર 8 એડ કરો કેટલા થાય 12 તો 4 ના ડબલ કેટલા થશે કોઈ કહેશો કેટલા થાય 8 તો આ ડબલ થાય છે ના ચલો જુઓ 5 ની અંદર 8 એડ કરો 13 6 ની અંદર 8 એડ કરો 14 7 ની અંદર 8 એડ કરો 15 જુઓ 8 ની અંદર 8 એડ કરો કેટલા થયા 16 બરાબર છે 16 થાય છે ને હે તો 8 ની અંદર 8 એડ કરતા 16 થાય 8 ના ડબલ કેટલા થશે સ્ટુડન્ટ્સ 16 થાય ને તો જુઓ શું કીધું છે આપણને 8 એવો કયો નંબર જેમાં 8 એડ કરતા કયા નંબરની અંદર 8 ની અંદર 8 એડ કરતા એને ડબલ થઈ જાય તો 8 ના ડબલ 8 ના ડબલ 16 થઈ જાય ને બરાબર છે
तो कोई नंबर मिलसे आपने एवो ए प्लस ए आपको आंसर शू आवशे ए प्लस एट बराबर सिक्सटीन। चलो जो शू छे एवो नंबर के जेने टू थ्री एंड फाइव वडे डिवाइडेड थई शके અને તે 25 એન્ડ 50 ની બિટવીન નંબર હોય। શું કહે છે કે એવો નંબર કે જેને 2 3 એન્ડ 5 વડે ડિવાઇડેડ ભાગાકાર થઈ શકે અને તે 25 અને 15 ની બિટવીન નંબર હોય, એટલે કે 25 અને 50 ની વચ્ચેનો બિટવીન એટલે કે વચ્ચેનો નંબર હોય। હવે જુઓ કયા કયા નંબર વડે ભાગાકાર ડિવાઇડ કરવાનો છે, તો કે 2 3 એન્ડ 5। જુઓ 2 3 એન્ડ 5 જુઓ સ્ટુડન્ટ્સ, સો આ ત્રણે ત્રણ નંબર્સ નો મલ્ટીપ્લિકેશન કરી દેવાનું, તો 2 3 ઝા કેટલા થશે 6 અને 6 5 ઝા 30, તો આપણો આન્સર આવશે 30। તો 30 એ 25 અને 50 ની વચ્ચે એટલે કે બિટવીન આપતો નંબર જ છે, બરાબર છે, જેને તમે જુઓ તો 2 વડે પણ ડિવાઈડ બાય થઈ શકે, 3 વડે પણ થઈ શકે અને 5 વડે પણ થઈ શકે। જો 2 વડે ડિવાઈડ બાય કઈ રીતે થાય, તો કે 15 2 ઝા 30, 3 વડે 10 3 ઝા 30 અને 5 વડે 5 6 ઝા 30, તો થયો ને 3 3 નંબર વડે ડિવાઈડેડ, બરાબર છે, તો આપણો આન્સર આવશે 30। ચલો જુઓ નેક્સ્ટ, 1 સ્મોલ એન્ડ 1 મિનિટ માં 3 સેમી જોડે છે અને 2 સેમી પાછી સ્લિપ્સ ડાઉન કરે છે, એટલે કે પાછી લપસી જાય છે। 1 મિનિટ માં 3 સેમી તો ચડી જાય છે પણ ફરી 2 સેમી સ્લિપ ડાઉન લપસી જાય છે, તેને 2 સેમી ચડવામાં કેટલો ટાઈમ લાગે જુઓ। સો એન્ડે 1 મિનિટ માં 1 મિનિટ માં કાપેલ ડિસ્ટન્સ કેટલો છે, 3 સેમી છે, તો અહીંયા લખશું 3 સેમી, પણ જુઓ શું કહે છે, અને 2 સેમી 2 સેમી પાછી શું કરે છે, સ્લિપ્સ ડાઉન એટલે કે લપસી જાય છે, એટલે માઇનસ અહીંયા થશે 2 સેમી। ચલો 3 માઇનસ 2, 3 માંથી 2 માઇનસ કરો કેટલા રહેશે 1 સેમી, બરાબર છે, 1 સેમી રહે ને, તો 1 મિનિટ માં એન્ડ કેટલો ડિસ્ટન્સ કાપશે, 1 સેમી કાપશે, બરાબર છે। આપણને શું પૂછ્યું છે, 2 સેમી ચડવામાં કેટલો ટાઈમ લાગે છે, 1 સેમી 1 મિનિટ માં આવશે, 1 સેમી 1 મિનિટ માં, બરાબર છે, અહીં આપેલું છે 1 સેમી 1 મિનિટ માં ડિસ્ટન્સ કાપ્યું, આપણને કેટલું પૂછેલું છે 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે, કેટલો ટાઈમ લાગશે, બરાબર છે, તો 2 સેમી કેટલી મિનિટમાં, 2 મિનિટમાં, બરાબર છે, તો 2 સેમી ચડવા માટે કેટલો સમય લાગશે, એન્ડને 2 મિનિટ લાગે। તો વિદ્યાર્થી મિત્રો બસ આજે આટલું જ, મજા આવીને પઝલ કરવાની, બરાબર ને, કેટલી સરસ હતી હે ને, કાઉન્ટિંગ કરવાનું, જોવા ગણતરી કરવાની, બરાબર ને, તો હવે આપણે ફરી પાછા મળીશું, આવજો, બાય બાય।